નમસ્કાર મિત્રો વિડીટીયા ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો મિત્રો વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું મેરેજ માટેનું વોટ્સઅપ સ્ટેટસ દેખે તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું તે પણ મહેનત વગર તો મિત્રો વિડીયોને સ્કીપ કરાવવા તમારે પૂરો જોવાનું રહેશે અને અહીંયા આપણે જે મટરિયલ યુઝ કર્યું છે તે બધું મટિરિયલ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો મિત્રો અહીંયા જે આપણે બે એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે એક છે પિક્સલ લેબ અને બીજી એપ્લિકેશનનું નામ છે એરલાઇટ મોશન આ બંને એપ્લિકેશનોની મદદથી આપણે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવ્યું છે તો બંને એપ્લિકેશનો તમારે સૌપ્રથમ પ્રથમ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા આપણે જે પિક્સલ એપ છે તે તમારે સૌપ્રથમ ઓપન કરી દેવાની રહેશે તો અહીંયા હું પિક્સલ લેબને ઓપન કરી લઉં છું પિક્સલ લેબ ઓપન કર્યા બાદ અહીંયા થ્રુ જે ન્યૂ ટેક્સ આપેલી છે તે તમારે ડિલેટ કરી દેવાની રહેશે આ રીતે તો અહીંયા હું ડિલેટ કરી લઉં છું ડિલેટ કર્યા બાદ હવે થ્રુ અહીંયા તમારે જે ઉપર ત્રણ ડોટ આપેલા છે જોઈ શકો છો અહીંયા આપણે અહીંયા પીએલપી ઇમ્પોર્ટ કરીશું તો સિમ્પલ અહીંયા જે આ ત્રણ ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા ઓપ્શન બતાવશે ઓપન પીએલપી પી ફાઇલ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે સામે કાવી રીતે ઇન્ટરફેસ સ્કૂલ છે તો અહીંયા આપણે આપણે જે પીએલપી એડ કરવાની રહેશે તો પીએલપી એડ કરવા માટે અહીંયા ઉપર જોઈ શકો છો પીએલ પી લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો અહીંયા જે ફાઇલ મેને મેનેજર છે તે ઓપન થઈ જશે ત્યારબાદ અહીંયા તમે જે પીએલપી ડાઉનલોડ કરી છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અહીંયા આપણે જે પીએલપી છે તેને સિલેક્ટ કરી લઈશું તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે આ પીએલપી છે તે આપણે એડ કરીશું જોઈ શકો છો તો સિમ્પલી આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા આ રીતે ઓપ્શન બતાવશે તો અહીંયા જે ઓપન એન્ડ એડ લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણી જે પીએલપી છે તે ઓપન થઈ ગઈ છે ત્યારબાદ હવે થ્રો અહીંયા તમારે ખાલી ઇમેજ ચેન્જ કરી દેવાની રહેશે તો ઇમેજ કેવી રીતે ચેન્જ કરશો તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા જે આ સર્કલવાળું ઈમેજ આપેલું છે તો સિમ્પલી આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા જે અહીંયા સેન્ટરમાં જોઈ શકો છો કે જે આ ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારે આ રીતે જવાનું રહેશે અને અહીંયા જોઈ શકો છો જે આ ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કરશો તો તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ ખૂલ છે તો અહીંયા જે આ ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કર દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા જે ફાઇલ મેનેજર છે તે ઓપન થઈ જશે ત્યારબાદ અહીંયા થ્રુ તમારે ફોટો ચેન્જ કરી દેવાનું રહેશે તો અહીંયા આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈશું તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે મેં એક ફોટો સિલેક્ટ કરી દીધો છે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા જે રાઇટ વાળો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો અહીંયા જે ફોટો છે તે ચેન્જ થઈ જશે જોઈ શકો છો કે અહીંયા આપણે જે ફોટો ચેન્જ થઈ ગયો છે જોઈ શકો છો આ રીતે તમારે અહીંયા જેટલા ફોટા આપેલા છે તે તમારે ચેન્જ કરી દેવાનું રહેશે ઠીક છે મિત્રો ફોટા ચેન્જ થયા બાદ હવે મિત્રો અહીંયા તમારે જે ઉપર સેવનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા સેવ એજ ઇમેજ લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ હવે મિત્રો અહીંયા તમારે જે કસ્ટમ આપેલું છે તેના પર ક્લિક કરી અને અહીંયા લાસ્ટ ઓપ્શન બતાવશે અલ્ટ્રા તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા નીચો ઓપ્શન આપેલું છે ટુ ગેલેરી તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા જે ઈમેજ છે તે ગેલેરીમાં સેવ થઈ જશે ત્યારબાદ હવે મિત્રો આપણે જે એલાઇટ મોશન છે તે ઓપન કરી દેવાનું રહેશે તો અહીંયા હું એલાઇટ મોશનને ઓપન કરી લઉં છું ઠીક છે મિત્રો અહીંયા મિત્રો મેં એલાઇટ મોશન ઓપન કરી દીધું છે ત્યારબાદ અહીંયા જે ફૂલ પ્રોજેક્ટવાળી પ્રીસેટ છે તે પણ ઇમ્પોર્ટ કરી દીધી છે ત્યારબાદ હવે મિત્રો અહીંયા જે ફૂલ પ્રોજેક્ટવાળી પ્રીસેટ છે તે તમારે ઓપન કરી દેવાનું રહેશે તો અહીંયા હું ઓપન કરી લઉં છું ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે કાવી રીતે ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા મિત્રો તમારે જે પિક્સલ એપમાં ફોટો એડ કર્યો છે તે એડ કરવાનો રહેશે તો સિમ્પલ અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે જે ફોટો આપણે બનાવ્યો છે તે તમારે એડ કરી દેવાનો રહેશે તો અહીંયા હું એડ કરી લઉં છું ઠીક છે મિત્રો તો અહીંયા મિત્રો જોઈ શકો છો કે જે ઈમેજ છે તે મેં સિલેક્ટ કરી દીધું છે અને અહીંયા આપણું ઇમેજ પણ એડ થઈ ગયું છે ત્યારબાદ હવે અહીંયા જે સ્ટેટસ આપેલું છે તેની લાસ્ટમાં જઈ અને અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની નંબર સ્ટેટસની નંબર પ્રમાણે થઈ જશે ત્યારબાદ અહીંયા જે મૂવ એન્ડ ટ્રાન્સફરનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરી અહીંયા જે રોટેડવાળું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ આને આ રીતે નેવું ડિગ્રી કરી દેવાનું રહેશે ઠીક છે મિત્રો ત્યારબાદ અહીંયાથી સિમ્પલી હવે આપણે બેગ જતા રહીશું બેગ આવ્યા બાદ અહીંયા ફરીથી તમારે જે ઇમેજ આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા ઉપર જે ત્રણ ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી અને અહીંયા જે ફિલસ કમ્પોઝિશન એરિયાનો ઓપ્શન બતાવશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો અહીંયા જે ઇમેજ છે તે ફૂલ સ્ક્રીન પર એડજસ્ટ થઈ જશે જોઈ શકો છો અહીંયા આપણી ઇમેજ એડજસ્ટ થઈ ગયું છે ત્યારબાદ હવે મિત્રો અહીંયા જે સ્ટેટસ છે તેની આગળ આવી અહીંયા જે ઇમેજ આપેલું છે તેની આગળ લોંગ પ્રેસ કરી અને આ ઇમેજને તમારે આ રીતે સૌથી નીચેની સાઈડ લાવી દેવાની રહેશે જોઈ શકો છો તો અહીંયા આપણું ઇમેજ સૌથી નીચેની સાઈડ આવી ગયું છે અને જે ઇફેક્ટ છે તે પણ અહીંયા લાગી ગયું છે અને અહીંયા ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ પણ બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો આ રીતે તમે આ પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ બનાવી શકો છો તો હવે આ સ્ટેટસને તમારે એક્સપોર્ટ કરવાનું રહેશે તો એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ કુલ છે તો અહીંયા જે એક હજાર એસી આપેલું છે ત્યાં તમારે ક્લિક કરી સાતસો વીસ એચડી સિલેક્ટ કરી અને નીચે ઓપ્શન આપેલો છે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો વિડીયો એક્સપોર્ટ થવા લાગશે તો અહીંયા મિત્રો તમારે થોડીવાર વેટ કરી લેવાનું રહેશે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ તમને મળે અને આવા જ લગ્ન માટેના વોટસપ સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય તો નીચે કમેન્ટ કરશો આપણે આ પ્રકારના વિડીયો બીજા પણ લાવીશું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત